students wish you all are so much great at the home and learn all the things very perfectly so once again from here i teacher son pratapati welcomes to all intelligent and beautiful students on a very beautiful energetic enthusiastic platform of learning physics wala vidyarthi mitra target gujket series ni andar dareke darek chapter ni andar gujket nu important socha cha kya kya topic ko ane na pariman ni vato to tamne khabar hase કે ત્રિજ્યા એ ટેન રેશ ટુ માઇનસ ફિફ્ટીન સુધી છે રાઈટ અને એ પ્રમાણે કદ છે એ ટેન રેશ ટુ માઇનસ ફોર્ટી ફાઇવ સુધી પણ તમે સમજી શકો છો તો બટ આજ એકદમ લિટલ અંતિ વસ્તુ છે ન્યુક્લિયસ એની અંદર પણ બે જણા છે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન અને એ જ્યારે ભેગા થાય કે એ જ્યારે છૂટા પડે મતલબ સમજ કે જ્યારે વિખંડન થાય કે સંલયન થાય ત્યારે જે તબાહી મચે છે એ તમે આ ચેપ્ટરમાં ભણી લીધી હશે ઠીક છે તો અસર રાખું છું કે આ ચેપ્ટર આપ આપસર વિદ્યાર્થી મિત્રે ખૂબ સારી રીતે જાણી હશે આની અંદર રહેલી એ બધી બાબતો કે જે તમને ડેફિનેટલી એ બધી પણ સમજાવી શકે છે કે સર બોમ્બ છે છે ફૂટે ત્યારે શું થાય છે અને વિચાર કરો કલ્પના કરો કે જ્યારે હાઇડ્રોજન બોમ્બની ની વાતો આવશે તો આ બધી વાતો કાં ગઈને ઊભી રહેશે ઠીક છે તો આ સર રાખું છું કે એ બધી વસ્તુઓ કમ્પ્લીટ થયા પછી આજનો આપણો જે ટાર્ગેટ છે સર એની અંદર આપણે જે ન્યુક્લિયસ છે એ ચેપ્ટરમાંથી ગુજકેટનું છે ઇમ્પોર્ટન્સ છે એક્ઝામ માટે કારણ કે ટાર્ગેટ એક ઊંચો સેટ કર્યો હશે એટલે ટાર્ગેટ ગુજકેટ છે અને તમે એ વસ્તુઓને એકવાર કમ્પ્લીટલી સમજી રહ્યા છો તો બેટા આજના લેક્ચર ની અંદર આપણે વેરી ફર્સ્ટ જે ટોપિકો છે આ ચેપ્ટર ના એની તો ચર્ચાઓ કરવાના છે એની સાથે સાથે આ ચેપ્ટર માંથી કેટલા માર્ક્સ નો ગુજકેટ માં પૂછાઈ શકશે એની પણ ચર્ચાઓ કરીશું એ થઈ જાય ત્યાર પછી આપણે એ પણ જોશું કે જે પ્રીવિયસ યર છે એની અંદર કેટલા ક્વેશ્ચનો પૂછાઈ ચુકેલા છે અને ત્યાર પછી આપણે વેરી લાસ્ટમાં એ પણ જોઈ લેવાના છે કે મેથેમેટિકલી કેટલા ક્વેશ્ચન આમાંથી રહી છે

तो 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 धस्क भी लाइ गुजर गया समझने में किसकी घनता ज्यादा है किसकी घनता कम है लेकिन जब बड़े हुए तो पता चला के न्यूक्लिय तो हरेक की घनता से चलो समझ તો એ જે ઘનતા છે એની વેલ્યુ જો તમને ખબર હોય તો તમે લખી શકો છો ઓકે ચાલ્યા તો આ બાબત આપણે કમ્પ્લીટલી પૂરી કરી દીધી અને ત્યાર પછી જે બીજા ટોપિકો છે એમાં શું આવી ગયો તો કે એની અંદર આપણે દળ ક્ષતિ છે એને કમ્પ્લીટલી સમજ્યા છે ઓકે ચલો પાછળ લઈ લઈએ બેટા

અને એ દળ ક્ષતિના આધારે પછી તમે પૂરી થઈ ગયા પછી તમે અમુક બાબતો છે વિખંડન સંલયન તારાઓની પ્રક્રિયા સૂર્યની અંદર ચક્ર છે ઓકે તો આ બધા ટોપિકો જ્યારે કમ્પ્લીટલી આપણે ભણી લીધા છે તો હવે વાત એ આવે છે બેટા કે આ જે કેટેગરી છે તો મોડર્ન ફિઝિક્સ છે આસાન વસ્તુ છે મેઈન વસ્તુ પર આવી જાઓ

તો એ ઓરિએન્ટેડ એક થિયલ એક છે દળ ક્ષતિ જો સર જે તમને કહે છે એના ઉપર થોડું ગોર આપીને બેટા ધ્યાન આપજો બરાબર ઠીક છે એવું ના થાય કે સર અત્યાર સુધી તેમાંથી કંઈ પૂછાયું નથી તો અમે શું કામ કરીએ બિકોઝ અત્યાર સુધી જે અવેલેબલ વસ્તુઓ છે એ રેડિયો માંથી બેટા ક્વેશ્ચન પૂછાય છે ના આવું હવે તમારા જે ગુજરાત આપણો જે વર્ડ છે તો ભલે અત્યાર સુધી અહીંયા ઝીરો છે તો સર એને હાઇલાઇટ કરી બતાવે છે કે ભલે અત્યાર સુધી ઝીરો છે બેટા પણ હવે એવું નહીં રાખતા કે સર આમાંથી નથી પૂછાતા તો અમે એમસીક્યુ ની પ્રેક્ટિસ વધારે નહીં કરીએ એમ કરવાનું તો બધું છે પણ હવે આની પ્રેક્ટિસ બી આવશ્યક છે કે તમે કરજો ચાલએ બંધન ઉર્જા આધારિત પ્રશ્ન તમે જોઈ શકો છો કે બે મેથેમેટિકલ ક્વેશ્ચન કારણ કે બંધન ઉર્જા આવશે એક જ થિયરટીકલ ક્વેશ્ચન તમને યાદ કરાવી તો કોની બંધન ઊર્જા સૌથી વધારે છે તો તમને ખબર પડી જશે બેટા અને એના માટે કેટલો આન્સર છે બોલો બોલો કેટલો આન્સર છે આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ પંચોતેર છે યાર ઠીક છે તો એવા ક્વેશ્ચન હોઈ શકે યાર આ થઈ ગયું તમારા માટે બે એમસીક્યુ જે મેથેમેટિકલી છે રેડિયો એક્ટિવિટી માંથી ચેક કર બેટા બે થિયરટીકલ ક્વેશ્ચન અને પાંચેક

કદાચ કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી એનર્જી કેટલી છે એના ઉપર આવી જાય તો એક વાંચન માંગે યાર એક વાંચન માંગે લાઈક સૂર્યની અંદર જે પ્રક્રિયા તમે સમય જ છો પ્રોટોન પ્રોટોન ચક્ર તેમાં ચક્રમાં ટોટલ ચાર પ્રક્રિયા છે હવે કયા ચક્રના કઈ પ્રક્રિયાની અંદર કઈ એનર્જી છે મે બી એ પૂછવું હોય તો લીગલ ક્વેશ્ચન છે પૂછી શકાય બિકોઝ એનસીઆરટીમાં લખેલું છે હા તો એના ઉપર થોડું ધ્યાન આપી રાખજો યાર ઓકે અને ત્યાર પછી બે ક્વેશ્ચન છે મેથેમેટિકલ છે સો આ ક્વેશ્ચન માટે તો બસ એટલું છે કે તમે કન્સેપ્ટ સમજેલો હોય એ આવડતું હોય તો તમે કરી શકશો ઓલ ઓવર જ્યારે ચેક કરીએ ત્યારે ચાર ક્વેશ્ચન છે એ થિયોલ છે જેમાંથી બે રેડિયો એક્ટિવિટીમાંથી હતા અને દસ ક્વેશ્ચન એ તમારા માટે મેથેમેટિકલ છે છે ઓલ ઓવર પૂછાયા તો આપણે એક રેશિયો સેટ કરી શકીએ કે સર મેથેમેટિકલ સેવન્ટી ટુ અને થિયેટિકલ ટ્વેન્ટી એટ તો ઇનડાયરેક્ટલી સર તમને એવું કહી શકીએ કે જો ત્રણ પ્રશ્નો ગુજકેટમાંથી આવે છે તો ત્રણ માંથી બે પ્રશ્ન ડેફિનેટલી મેથેમેટિકલ છે અને એક પ્રશ્ન છે થિયરટીકલ છે સો વોટ એવર બેટા ઠીક છે તો ચર્ચાઓ તો ચર્ચાનો એક ભાગ છે પણ તમારા માટે આવશ્યક વસ્તુ છે કે કયા કયા મુદ્દાઓને વધારે ધ્યાન આપવાનું છે તો ધ્યાન આપજો દર ક્ષતિના એમસીક્યુ પણ હવે તમારે કરવાના છે અને એ દર ક્ષતિના ની સાથે સાથે જ્યારે રેડિયો એક્ટિવિટી પર ગોલી મરાયેલી છે તો એના સિવાય જે ન્યુક્લિયર પ્રક્રિયા છે બેટા એને પણ હવે કોન્ક્રીટ કરી લેવું એ આવશ્યક વસ્તુ છે ઠીક અને આટલી વસ્તુની ચર્ચાઓ જ્યારે કરી છે તો ત્યારે આશા રાખું છું કે હવે આ ચેપ્ટરની તમે તૈયારી જયારે કરતા હશો જ્યારે તમે રિવાઇઝ કરતા હશો એમસીક્યુ પ્રેક્ટિસ કરતા હશો તો આ વસ્તુનો ખ્યાલ રાખજો કે જેથી જે જગ્યાએ એને એમસીક્યુ પૂછાય છે તો તમારો કમાન્ડ છે હેવી હશે તો એ એમસીક્યુ તમારા માટે આવડવા બી સમય પણ બચી જશે અને એ પેપર બેટા તમારું જોરદાર પસાર થઈ શકશે તો આપે ટાર્ગેટ ગુજકેટની અંદર ગુજકેટ એક્ઝામ માટે જે પણ કંઈક પોતાનું લક્ષ્ય નિર્ધારિત કર્યો છે એ સરને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને આશા રાખું છું કે આપની મહેનત એટલી દમદાર રહેશે કે તમારા આ દમદાર ટાર્ગેટને તમે અચીવ કરી શકશો જય